ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તકની સરકારી પ્રાથમિક શાળામાં સીસીટીવી કેમેરા લગાવવાની દરખાસ્ત જિલ્લા પંચાયતની બેઠકમાં કરવામાં આવી હતી. ઉનાવ અને કઠુઆના બનાવે સમગ્ર દેશને હચમચાવી દેતા બાળકીઓની સુરક્ષાના પણ સવાલ ઉભા થતા ત્યારે ગાંધીનગર જિલ્લા પંચાયતની મળેલ બેઠકમાં શિક્ષણ સમિતિના ચેરમેનની અધ્યક્ષસ્થાનમાં આવા બનાવો અટકાવવા માટે તમામ પ્રકારના પગલાં ભરવા અંગેની વિસ્તૃત ચર્ચા થયા બાદ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળકીઓના હિતને ધ્યાનમાં લઈ શાળાઓમાં સીસીટીવી કેમેરા નાખવા માટેનો નિર્ણય લેવાયો છે. તેમાં કન્યા શાળા ઉપરાંત તમામ જિલ્લા પંચાયતની હસ્તકની પ્રાથમિક શાળાઓને આવરી લેવામાં આવશે તેની દરખાસ્ત સરકાર સમક્ષ કરવામાં આવી છે. ઉન્નાવ અને કઠુઆમાં બાળકી ઉપર બળાત્કારની ઘટના સમગ્ર દેશને શરમજનક સ્થિતિમાં ઉભો કરી દીધો છે ત્યારે શરમાવવાની સાથે લોકજાગૃતિની સુરક્ષા લઈને ઘણા સવાલો ઉભા થયા છે અને આવી બળાત્કારી ઘટનાઓ ફરી ન બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કડક નિર્ણય લેતા લોકોમાં ભારે ખુશી વ્યાપી જવા પામી છે અને 12 વર્ષની બાળકી ઉપર બળાત્કાર કરનાર ઇસમોને ફાંસી આપવાનો નિર્ણયને ઠેર ઠેર આવકારો મળી રહ્યા છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાત્કાલિક કેબિનેટની બેઠક બોલાવી અને 12 વર્ષથી નીચેની બાળકો પર જે દુષ્કર્મ થતા હતા તેને અટકાવવા માટે અને એને ફાંસીની સજા મળે એટલા માટે જે નિર્ણય કર્યો છે એ નિર્ણય રાષ્ટ્રપતિશ્રીએ પણ એની બહાલી આપી છે. એના અનુસંધાનમાં ગાંધીનગર જિલ્લાની શાળાઓ એની અંદર જે સીસીટીવી કેમેરા મૂકવામાં તાત્કાલિક જિલ્લા પંચાયત દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને આ બાબતે ગુજરાત સરકારે પણ ખૂબ જ અગત્ય આપી અને આ સીસીટીવી કેમેરા મૂકવા માટે જે આયોજન કર્યું છે તે બદલ ગુજરાત સરકારનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. અગરસિંહ ચૌહાણ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ દહેગામ.